નેતા ભરતસિંહ સોલંકીનો પારિવારિક વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. જો કે આ વખતે ચર્ચા જાગી છે એક યુવતી સાથેના વાયરલ વિડીયોને લઈને. ભરતસિંહ સોલંકીના આણંદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે મોડી રાત્રે તેમની પત્નીએ કેટલાક લોકો સાથે હંગામો કર્યો. પત્નીનો આરોપ છે કે ભરતસિંહને અન્ય યુવતી સાથે સંબંધો છે. ભરતસિંહની પત્નીનો દાવો છે કે અન્ય યુવતીના કારણે જ પતિ પત્નીના સંબંધો બગડ્યા છે. પતિને હું મારા પતિને ઘણા વખતથી હું શોધતી હતી, પણ ગઈકાલે મેં એમને આણંદ વિદ્યાનગર રોડ ઉપર જોયા પેલી મહિલા સાથે આઈસ્ક્રીમ, ઋતુરાજ આઈસ્ક્રીમ આગળ આઈસ્ક્રીમ ખાતા હતા બંને જણા. એટલે પછી મેં એમને પાછળ એ જોઈ ગઈ એટલે એમને ફોલો કર્યો મેં, અને જ્યાં રહે છે આશ્રય સોસાયટી 55 નંબરનો બંગલો, હું ત્યાં પહોંચી ગઈ. ત્યાં જઈને મેં મારા પતિને સમજાવવાની કોશિશ કરતી હતી હું કે ભાઈ ચાલો તમે આ રીતે પરસ્ત્રી સાથે ના રહો, ઘરે પાછા ચાલો, આપણે જે ઝઘડા થયા એ આપણે પાછો કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. ભલે તમે છૂટાછેડાની અરજી કરી હોય પણ આપણે પાછું લગ્ન જીવન નવેસરથી શરૂ કરીએ. અને આવી અયાશી કોણ સ્ત્રી સહન કરે? આજે મારી પાસે ખાવાના પૈસા નથી, ખાલી મને આ બંગલો મળ્યો છે તે ન્યાયાલયની હું ઘણી ઘણી આભારી છું, મને મદદ કરી કે એટલીસ્ટ મને રહેવાનું ઘર મળી ગયું. પણ આજે રહેવા પછી મને ખાવા પીવાનું તો બધું જોઈએ, એ બી મારા પતિ મને નથી આપતા. અને પેલી મહિલાને ગાડી આપી છે, ઘર આપ્યું છે, ઘર એને લઈ આપ્યું છે આશ્રય બંગલો, બાકી એ છોકરીની કોઈ કેપેસિટી નથી કે એટલું મોટું ઘર એ ખરીદી શકે. ગઈકાલ રાતની આ ઘટના જે અંગે પત્ની રેશ્માએ ભરતસિંહ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. રેશ્મા પટેલનો આરોપ છે કે પતિ ભરતસિંહે જ યુવતીને ઘર અને ગાડી લઈ આપ્યા છે. ભરતસિંહના રૂપિયે યુવતી જલસા કરે છે. જો કે રેશ્મા પટેલે તમામ વિવાદો ભૂલીને નવી જિંદગી શરૂ કરવાની પણ તૈયારી દર્શાવી છે. અને મેં અનેક વાર કોંગ્રેસના મોડી મંડળને વિનંતી કરી, જાણ કરી કે તમે સમજાવો આ વ્યભિચારના લીધે, આ માણસના વ્યભિચારના લીધે પક્ષ પાર્ટીને બી નુકસાન થઈ રહ્યું છે, પણ કોઈ કોંગ્રેસ મોવડી મંડળે કોઈ એક્શન ના લીધું, એમને સમજાયા પણ નહીં. રેશ્મા પટેલે દાવો કર્યો કે ભરતસિંહ મુદ્દે અનેકવાર કોંગ્રેસના નેતાઓને ફરિયાદ કરી છે, તેમને સમજાવવા રજૂઆત કરી હોવાનું પણ તેઓ કહી રહ્યા છે. પરંતુ ભરતસિંહ સુધરવાનું નામ નથી લેતા અને વ્યભિચારને પગલે પક્ષ પણ બદનામ થઈ રહ્યો છે તેવો દાવો રેશ્મા પટેલે કર્યો. Yeah.